I'll put it in front and bring it on Sunday. I'll make sure. Highly thought provoking. And
own duty for dharma to be efficient in quality is superior to duty other than one's own for dharma, though well accomplished. Better is to die in swadharma. Paradharma is fraught with fear and danger. Now, but this is literal translation. What I am talking about is under explanation translation. So that is more of a translation of the way sir puts it. A literal translation is different. Jay sir expect her and under Prema Mari. Prema Mari. Bhav translation. Haan. Concept translation. Sir, Anna had mentioned of which one to Jay Anna Bajaranya Jay past Charlie. For this corruption, some purpose. Because તમે બહુ મત જોતા જોતો જ નથી.
कि तमें कोई ना ऊपरी मारी नहीं जा करो हमारी ना आँखों से काम नहीं करती है I cannot walk TV तो तमने जे देखा तो कौन है એવું તમે જુઓ અને એ તમારા માટે સાચું છે કોઈ કે અન્ના હજારેની કોઈ ભૂતકાળ શોધી લાવે કે જે કલુષિત હતો કે ખોટો હતો એ માને કે આ પોલિટિકલ સિસ્ટમ છે એમ પણ માને તો ગાંધીયા છે ને એની માટેનું સારું બોલાય છે એટલે આપણે માનીએ છીએ આપણે શું કરવા પરિચય અન્ના હજારે આ નામ આવ્યું ત્યારે ખબર પડી એ પહેલાં એકાદ વખત આવે સ્વામી અગ્નિ નિવેશ માટે તો પહેલાં ખરાબ પણ આવ્યું હતું એટલે આપણે કંઈ ખબર ના પડી શકે પણ ધારો કે મૃત્યુ સુધી એ સ્થિર રહે છે તો એની મોડલ તાકાત તો વધારે કેમ નબળી લાઈફ સ્ટાઈલ સ્વધર્મ કરતા કરતા મૃત્યુ આવે તો સારું એ સાચું હોય તો એ મને અત્યારના મારા થિંકિંગ પ્રમાણે મૃત્યુ નથી હું એમ માનું છું કે ભેદ છે ભેદ છે તે વિગુણ સ્વધર્મ અને સ્વધર્મનો છે સામાન્ય સ્વધર્મ છે એ તો સ્વાર્થ થાય છે એ એનું લાગણી પાલન થાય છે પણ જે વિગુણ છે એ ઇટ ઇઝ નોટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ પ્રકૃતિ અને એવું હોય તો પછી સર્વશ્રેષ્ઠ થઈ જાય બિકોઝ એઝ આઈ લુક એટ ઇટ કે સ્વધર્મ તમે જે કરો છો એમાં જ તમારો ઉજ્જૈની પ્રાણાયામ થાય છે અને એ સેન્ટ્રલ લાઈનમાંથી નીકળી તાળવામાં થઈને સહસ્ત્રાર ઉપર જાય છે જો એ સ્વધર્મ કરતી વખતે તમને પ્રકૃતિનું ખેંચાણ આપવા માટે તો યજ્ઞની જ્વાળા છે તે છેક સુધી ઉપર નથી જતી અને મહાભૂતોની શક્તિ વધવાને કારણે તમે કુકર્મ પણ કરો છો બિન લાદેનની શક્તિ કંઈ ઓછી નથી પણ એને કુકર્મ એટલે માટે થાય છે કે કોઈક જેને કહીએ ને કે ફેલસી કે કોઈ ઇન્સ્પિરેશનની પાછળ કાર્ય કરતો હોય એટલે આપણે અનુભવની ખબર પડશે અને હજુ મારો કર્મયોગ કંઈ પૂરો નથી થયો સમજને માટે જીવનમાં ઉતારવાની વાત તો જવાનું હજુ ક્યાંક મને પણ શંકા લાગતી હોય છે બટ આઈ ટ્રાન્સમિટેડ આજ સુધીને કરેલા અધ્યયન કરતા આ વખતે ઉઘાડ પણ વધારે આવ્યો હતો અને સમજ પણ વધારે આવી હતી એટલે હું પકડી બેઠો છું સદૃશમ જેષ્ઠતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાન એક જ્ઞાની માણસ પણ પ્રકૃતિના ખેંચાણ નીચે પોતાની ચેષ્ટા કરતો હોય છે સદૃશમ જેષ્ઠતે સ્વસ્યા સ્વસ્યા એટલે પોતાની પોતાની પ્રકૃતિ પ્રકૃતે સ્વસ્યા પ્રકૃતે સદૃશમ એને અનુરૂપ અને અનુકૂળ સિમિલર ટુ ઇટ ચેષ્ઠતે પોતાના કાર્યો કરતો હોય છે એમાં એને ફાયદો છે સત્વની અસર નીચે જ્યારે તમે પ્રકૃતિથી દૂરવાઓ છો તો યુ ગેઇન સમથિંગ યુ નોટ બી યુઝર અલ્ટિમેટલી યુ હેવ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ જે કહે
છે કે નિર્ગુણ પરમાત્માની નિર્ગુણ અવસ્થામાં મૂક્યો છે. પરમાત્મા ત્યાં પણ છે, ગુણમાં પણ છે, પ્રકૃતિ પરમાત્મા જ છે, એનો જ હિસ્સો છે. બટ ઇટ એઝ એ લિમિટેડ ફિલ્ડ. તમસનો ફિલ્ડને તો કાઢી જ નાખવાનું છે. રજસમાં આનંદ છે પણ મન સુધીનો પ્રોગ્રેસ છે. સત્વ એટલે તો બુદ્ધિ જ, એટલે સત્વ જ્યારે કાર્યરત થાય છે ત્યારે તમે બુદ્ધિથી વિચાર કરો છો, પણ એ અનુકૂળતા મળે છે પ્રકૃતિને કારણે મળે છે. પ્રકૃતે જ્ઞાનવાન અપી, પ્રકૃતિ જ્ઞાનથી ભૂલતા હતી. પણ આ ભૂતો એટલે સામાન્ય માણસના અર્થમાં છે, ઇન્ડિવિજ્યુઅલ્સ, બધા જગતની વ્યક્તિઓ, એ બધાના અર્થમાં ભૂતો છે. પછી એ લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે તો તમે એમને ટીકા કેમ કરો છો? જેની રજસની પ્રકૃતિ છે એ ક્રિકેટનું રિઝલ્ટ આવે એટલે ગામમાં દોડે છે, તમે એની ટીકા શું કરવા કરો? તમે કયું મોટું પરાક્રમ કરી રહ્યા છો? તમારી સત્વની પ્રકૃતિ છે, તમે જે પ્રવૃત્તિ કરો છો એમાં રાતના આટલી તકલીફ સાથે પણ દોડી દોડીને આપવું પડે છે, કારણ તમારી સત્વની પ્રકૃતિ છે, તમે એને વિકસાવવા માંગો છો, માટે આવો છો. કિરણ ટીકા ના કરો. સદૃશ્યમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન અપી, પ્રકૃતિ જ્ઞાનથી જોતા એ લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે જઈ રહ્યા છે. નિગ્રહ કેમ કરી શકશે? પછી એ નિગ્રહ કેવી રીતે કરવાનો નથી? તમે કરી શકતા નથી એ કરતો. નિગ્રહ કેમ કરી શકીમાં ઉચ્ચાર કર્યા પછી કૃષ્ણ એની ટ્રીક તમને રિવીલ કરી રહ્યા છે. ધ સિક્રેટ નોટ ધ ટ્રીક, ધ સિક્રેટ ઇઝ રિવીલિંગ. આવું કરો તો તમે બહાર નીકળી જશો. અહીંયા ભલે ભૂલભુલાટમાં તમે અટવાઈ ગયા છો, એટલે રેફરન્સ આપે છે ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયસ્ય, ઇન્દ્રિયસ્ય અર્થ એ ઇન ઓર્ડર ટુ એનરીચ ધી પાવર્સ ઓફ સેન્સરી સિસ્ટમ. સેન્સરી સિસ્ટમને એનરીચ કરવી હોય તો શું કરવું પડે? સ્પષ્ટ બોલ્યો ના બોલો. તન્માત્રાને જાગૃત કરવાની છે, એ જ અર્થ છે. ઇન્દ્રિયસ્ય અર્થે ઇન્દ્રિયોની જે તાકાત છે તન્માત્રામાં છે. પતંજલિ મુનિ ક્યાં બતાવે છે? 3:41 કોની યાદ છે? અમાર નિર્વાહ સમાજમાં દૂર છે, મૂળ છે. ડોન્ટ ડિસ્ટર્બ મી કે છે. શ્રોત્રાકાર સંબંધ સંયમ, ધીસ ઇઝ શ્રોત્રાકાર સંબંધ સંયમ. શું મળે તમને? દિવ્યમ શ્રોત્રમ. વોટ ઇઝ દિવ્યમ શ્રોત્ર? એનરિચમેન્ટ ઓફ યોર સેન્સરી સિસ્ટમ. શ્રોત્રમ કહેતા એટલી બધી થકાટ મળી જાય કે ક્લેર વોઇસ, ફાર સાઇટેડ, ટેલિસ્કોપિક આઈસાઇટ બધું મળી શકે. દેટ ઇઝ ધ ઇંગ્લિશ ટેલિંગ યુ કે આટલે સુધી તમે સફળતા પ્રાપ્ત કરી શકો. બીજે ક્યાં બતાવી છે? કારણ કે આપણે ઇન્ટરેસ્ટ કર્મયોગ કરવાનો નથી, સબસ્ટન્સ સમજવાનો. બ્યુટીફુલ. બાહ્યાભ્યંતર વિષયાક્ષેપી ચતુર્થ. આપ ચોથો પ્રાણાયામ કરો તો શું મળશે? ઇન્દ્રિયોની સંપર્કતા. ચેપ્ટર બીજું ખતમ થઈ જાય છે ત્યાં સુધી ધારણા ધ્યાન સમાધિ સિસ્ટમમાં નથી આવી, રેફરન્સ આવે છે. ધારણા સૂચ યોગ્યતા મનસ કન્ફ્યુઝન કરી રહ્યો છે કે આ કરશો એટલે એ ધારણા થવાને કારણે
યોગ્યતા ને પાપ કેવી યોગ્યતા ને પાપ છે સમાધિ આ જે ચિંતા તમે કરી રહ્યા છો એ ધારણા છે ઇટ્સ ધ બિગિનિંગ ઓફ ધારણા અત્યારમાં તો તમે પ્રવાહ ચાલુ રાખ્યો છે અને યુ આર ગોઈંગ ટુ ધી પ્રોસેસ ઓફ એનર્જિંગ યોર સેન્સરી સિસ્ટમ ધારણામાં શું કરશો દેશ બંધ તમે જેને કુંભક કહો છો એ કુંભકની દશા અહીંયા આવશે ત્યારે ધારણા થશે દેશ બંધ કરવા તમે જ્યારે એને રોકશો ને એટલે સ્પંદન ઉચ્ચારણ થશે એ કરશું ચર્ચા કરાવો પણ મને છે તે પ્રાણાયામ કરો આજે જ કર્યું હતું એટલે યાદ હતું પછી હું જ ભૂલી જાઉં છું ધ્યાનમાં જવું ત્યારે આવે છે અને પછી વિશેષ છે હું તો તમને એટલા માટે અહીંયા લઈ આવ્યો હતો કે તમે મને ડાયવર્ટ કરો આ ઇન્દ્રિયોની તાકાત વધે છે એની સાથે સાથે કૃષ્ણ સિક્રેટ કહી રહ્યા છે તે મહત્વનું છે ઇન્દ્રિયસ્ય અર્થે આ ઇન્દ્રિયો એન્ગ્રી થાય છે ત્યારે રાગ દ્વેષ વ્યવસ્થિત એની સાથે સંકળાય છે બે એક તો રાગ યુ લાઈક ઇટ સો યુ કન્ટિન્યુ વિથ ઇટ વિચ ઇઝ કારણ કે તો તમે જે કહે છે ને કે છેક સુધી જવાય બિકોઝ યુ લાઈક ઇટ તમને એમ લાગે કે હું લોકોનું ભવિષ્ય જોવા માંડું છું કારણ કે તો મને માન પાન મળશે એટલે તમે એમાં એન્ગ્રી થતા જ જાઓ તો દેટ ઇઝ ઓલ્સો રોંગ કરો ભલે તમારો પ્રભાવ પડશે પણ તમારી સાધના રહી જશે તમને પણ પ્રકૃતિનું અસર થશે પ્રકૃતિનો ખેંચાણ છે રાગ અને દ્વેષ પ્રકૃતિના ખેંચાણો છે તમે મહેનત કરશો મળી જાય પછી દ્વેષ એ તો કરશો જ નહીં પેલું નથી કરવું આ કરવું છે યુ હેવ ટુ બેલેન્સ યોર સેલ્ફ આ ધીસ ઇઝ ધ સિક્રેટ વિચ કૃષ્ણા વોન્ટ્સ ટુ કન્ડક્ટ ઇન્દ્રિયસ્ય અર્થે એન્રિચમેન્ટ રાગ દ્વેષ વ્યવસ્થિત પહેલેથી જ ગોઠવેલા છે ઉપરથી જે સુરીચેતના ઉતરી રહી છે એની સાથે વાસના પણ જળાયેલી છે તયો ન વશમાં છે ડોન્ટ સબમિટ યોર સેલ્ફ ટુ ધીસ રાગ એન્ડ દ્વેષ ઇન્ટેલેક્ચ્યુઅલી વિચાર કરો મારે કેટલી ખપ છે એટલો જ પ્રોગ્રેસ કરો મારો આઈડિયલ તો સત્વ રજસ તમસના જે ગુણો હોય એની નીચે જે કાર્ય થતું હોય એ બધા જ કાર્યો પ્રકૃતિની અસરથી મુક્ત થઈને કરવા છે સર્વના જ કાર્ય કરવાનું
2041 માં પ્રશ્ન એ જ કહે છે નિત્ય સત્વસ્થ તું રહેજે તો સત્વ ઉપર, કારણ કે પ્રકૃતિ કાર્ય કરાવે ત્યારે તમસમાના જ આવશે. તમે સાત્વિક હોય એનો મતલબ એમ નહીં કે તમને તમસ હેરાન ના કરે, થોડા ખૂણો હોય પણ ખરા. તો તે વખતે રોકાવાની કોશિશ કરો, સતત સત્વ ઉપર લઈ, સતત બુદ્ધિ ઉપર લઈ, લાગણીઓથી દૂરાયા વગર તમારી સાધના કરો. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયો ન વશમાં ગચ્છે દૌર્યસ્ય પરિપત્તિઃ. આ દુશ્મનો છે તમારા, આ રાગ અને દ્વેષ તમને ખેંચીને મટીરિયલ વર્લ્ડમાં લઈ જશે. શ્રેયા સ્વધર્મ હવે આવે છે, રાઈટ? શ્રેયા સ્વધર્મ અભિગુણ પરધર્મ સ્વરૂપિતા સ્વધર્મે વિધનમ શ્રેય પરધર્મો ભયાવ. અર્જુન કહે છે કે આટલું બધું સરળ હોય અને કોઈ કહેતું તમને બહુ સારું સમજાવો છો, જો આવું સારું સમજાવતા હોય પ્રશ્ન તો અર્થ કે ન પ્રયુક્ત હોય. પ્રયુક્ત શબ્દ યુક્ત તો કર્યું, પ્રયુક્ત એટલે ઉશ્કેરા સાથે પોતાની તરફ ખેંચી જાય, તમારી તાકાત ચાલે જ નહીં. કોની આ તાકાત છે? પાપમ કરતી પુરુષ કોને ગમે પાપ કરવું? કોઈ ગાળ દે કે તમે પાપી છો તોય ગમે નહીં, પાપ કરવાની વાત તો દૂધની રહી, એ ના ગમે તો પાપ કરવું તો કોને ગમે? કોઈને ના. અથકે ન પ્રયુક્તો એમ પાપમ કરતી. તમે તો બધા ગોખી નાખેલા છે. આપણે નક્કી કરીશું બધા ગોખી રાખવાના. અનિચ્છન હે કૃષ્ણ, હે વૃષ્ણિ કુટુંબમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષ, અનિચ્છન અમને કોઈ નથી ગમતું, તે છતાંય આ પુરુષ કોનો દોરવાયો આવા પાપમાં ઉતરી પડે છે? અન્ના હજારેને ગમતું નથી તો એ પ્રધાનમંત્રી કેમ ભ્રષ્ટાચારી થઈ ગયું છે? પ્રશ્ન તો હંમેશા રહેવાનો છે. એક અન્ના હજારે કે બધાને સરખા કરી શકવાના નથી, એક જુવાળ થશે. લોકોમાં થોડીક જાગૃતિ આવશે, કાલે બીજા કોઈ રીતે કંઈક કરવું હશે તો એક આ હલચલ મચી ગઈ હતી તેની તાકાત એને કામમાં લાગશે. એ સહેલી વસ્તુ નથી. દરેક જણ પાપ આચરતો જ રહે છે. અથ કે ન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન વિવાશે બલાદિવ નિયોજિતમ. જાણે કોઈ બળપૂર્વક એને ઢસડીને લઈ જતો હોય અને પાપ કરાવતો હોય, દારૂ પીનારને પકડી જવાની બીક હોય છે પણ તે છતાંય આત્મા કપ આવ્યો નથી ને પીવા બેસી જતો. કૃષ્ણ કહે છે કામ વિશે રજોગુણ સમજો, જેવી તમારામાં એક્ટિવિટી આવે અને એ એક્ટિવિટીને તમે કંટ્રોલ ના કરી શકો ત્યારે એની સાથે કામ અને ક્રોધ બંને દુર્ગુણો જાગૃત થઈ જાય છે. એ વાસનાનો જે પ્રવાહ આવે છે એને અસર કરે છે. જે ચિત્તવૃત્તિ નિરોધની વાત છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, તે આ વૃત્તિઓને રોકવાની કોશિશ કરીને એટલે કે થ્રોટલ કરીને. દાઢી કરવી હોય તો જરાક પાણી જોઈએ અને ધડ 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 નળ ખુલ્લો મૂકી દો, ટાંકી ખાલી થઈ જાય. કે એવી રીતે પાણી નહીં વાપરો, એટલું જ ખોલો કે જેટલું જરૂર હોય.
અને એમાં કરકસર નાખે. તમારી ચૈતન્યની ચિત્તની વૃત્તિઓને કાર્યરત કરવા માટે જેટલો પ્રવાહ જોઈએ એટલો પૂરો ખોળો. પણ અવેરનેસ રાખજો કે આ ફક્ત ચિત્તને માટે જ છે, હું એના સ્મૃતિ માટે, એની નિદ્રા માટે, એની વિકલ્પ માટે, એના વિપર્ય માટે કે પ્રમાણ માટે આ મારી ચેતનાનો ઉપયોગ કરતો હોઉં ત્યાં સુધી બરોબર છે. બીજી વિશેષ જો કરી તો રાગ અને દ્વેષ તમને પકડશે, એ પ્રકૃતિની વાસના નથી આવતી. બસ આટલી દૃષ્ટિ રાખજો. કામેશ ઈચ્છાઓ, ક્રોધેશ, ગઈકાલે આપણે વિગતથી લીધું હતું કે કામ અને ક્રોધ આ બંને તમસની વૃત્તિઓ છે, રજસને કારણે જાગૃત થાય છે. જ્યાં સુધી ઈચ્છા પૂરી થતી હોય ત્યાં સુધી સારું લાગે છે અને એમાંથી લોભ ઉત્પન્ન થતો જાય છે. જ્યારે ઈચ્છા પૂરી નથી થતી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે અને છ ગુણોનું વર્ણન કરે છે. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાન. ખૂબ ખાનારા એ પણ તમને સમજાવી દો કે ખાય તો શું ખાય છે, કોને યાદ રહી ચોપડી લેવા ગરબો જો યજ્ઞનો અગ્નિ, યજ્ઞનો અગ્નિ આવ્યો ક્યાંથી? જેવી એક્ટિવિટી કરો છો એની સાથે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, એ વાસનાનો ઉત્પન્ન થાય છે. પણ જેવી એક્ટિવિટી કરો છો એની સાથે યજ્ઞ અંદર ઉત્પન્ન થાય છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ ચૌદમા શ્લોકમાં કહ્યું છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ અહીંયા કહે છે કે રજસની સાથે. હવે જ્યારે કર્મ કરું ત્યારે અવેરનેસ હોય છે, મારે આ કરવું છે, મારે ક્લાસમાં જવું છે, એટલે કર્મ થયું, અવેરનેસ હોય છે. અને રજસ ઇઝ એ જનરલાઇઝ એક્ટિવિટી, અંદરથી સર્વલાર થાય, આખા ગલાવી ગયા છે. સી દેટ ઇઝ રજસ, યુ આર નોટ પ્લાનિંગ ઇટ અને તે છતાંય થાય છે. કારણ કે અંદરનો રજસ કોઈ કાર્ય માગે છે અને કાર્ય નથી થતું તો બેઠા હો તો સરખા રસો નથી ભાવતો. કઈ ક્રિયા માગે છે એ આળસુ બેસી નથી શકતી, મનની સ્થિતિ નથી. એ ક્યારે થાય કે જ્યારે તમે અંદર ઉતરી જાઓ અને અંદરની ચેતનાને જુઓ તો આ બધી બહારની ક્રિયાઓ બંધ. સંસારમાંથી નીકળીને અંદર જવા દેતા સળગાવી છે અને ભીના લાકડા છે, એટલો બધો ધુમાડો થાય છે કે ધુમાડો દેખાય છે અને સગડી નથી દેખાતી, સળગતો અગ્નિ નથી દેખાતો. ધૂમેના ધુમાડાથી આ પ્રિયતે ચારે બાજુ લપટાઈ ગયેલો અગ્નિ જેવો હોય એમ તમારી અંદર એ આત્મા છે, તમને દેખાતો નથી. કારણ કે આજુબાજુ કામ અને ક્રોધની માયાજાળ એવી લપટાઈ ગઈ છે કે અંદરના આત્મા દેખાતો નથી. જ્ઞાન જેને દેવી સરસ્વતી કહી છે, જ્ઞાન જેને પ્રજ્ઞા કહી છે, એ દ્રષ્ટે નથી આવતું. અને એ જ્યાં સુધી
દેખાતું નથી ત્યાં સુધી તમારા કાર્યમાં પ્રમાદ આવે છે, આળસ આવે છે અને અભિરતિ આવે છે. અભિરતિ એટલે શું? કેટલી વખત કહ્યું છે સમજ તરીકે બરોબર છે, એક્ઝેક્ટ એનાલિસિસ. વિરતિ એટલે ઇન્ડલ્જન્સમાંથી બહાર નીકળવું અને અવિરતિ એટલે બહાર નીકળવાનો વિરોધ કરવો. અવિરતિ તમને ખબર છે કે સિગરેટ નથી પીવાની, તમાકુથી કેન્સર થાય છે, બધું જાણો છો, છતાં તમાકુ છોડતા નથી, જાણકારી છે. વિરતિ એટલે તમાકુ છોડી દેવું અને તમાકુ છોડવાનો વિરોધ કરવો માનસિક રીતે. અને કેમ વિરોધ કરવો? તમને કેન્સર થવાનો છે. 60% ઓફ ધ પીપલ આર અફેક્ટેડ વિથ ટોબેકો. ડોક્ટરો સર્ટિફિકેટ લઈને પાછળ પડે છે અને તે છતાંય કેમ તમે જાઓ છો? ધુમેન આપ્યતે વંદી. તમારી જે પ્રજ્ઞા છે, જે તમને માર્ગદર્શન આપે છે, એના ઉપર બધો ધુમાડો લાગી ગયો હોય એમ, અગ્નિ ઉપર જે ધુમાડો લાગી જાય તેમ, કામ અને ક્રોધની માયાજાળ આ પ્રજ્ઞા ઉપર લપેટાઈ ગઈ છે. ત્રણ દાખલા આપ્યા મેં કેવી રીતે પ્રજ્ઞાના ઉપર આવરણ આવી જાય છે. એક આપ્યો ધુમેન આપ્યતે વંદી. વંદી એટલે યથા આદર્શ મલે નચ. આદર્શ એટલે અરીસો. આ ભીત સામે જોઈએ તો આપણું મોઢું ન દેખાય, અરીસા સામે જોઈએ તો દેખાશ. આદર્શ દર્શ એટલે દેખાડવું અને આદર્શ એટલે અરીસો, જે તમને તમારું મોઢું બતાવે. હવે એના ઉપર એટલી બધી ધૂળ લાગી ગઈ હોય એ અરીસા ઉપર, ધૂળ જ દેખાય, મોડું ના દેખાય, તો અરીસો ટકાઈ જાય છે. બરોબર એ રીતે છે. તમે કહો કે અહીંયા અરીસો છે જ નહીં, બરોબર એ જ રીતે સામાન્ય માણસ એમ કહે છે કે પ્રજ્ઞા છે જ નહીં, અંદર કોઈ આત્મા છે જ નહીં, એની આજુબાજુ કામ ક્રોધનું માયાનું માળખું. આ બીજો દાખલો આપણે જ્ઞાન કેવી રીતે લપેટાઈ ગયું છે. યથોલ બેના મૃતો ગર્ભ, ધ ન્યુક્લિયસ વિચ વોન્ટ્સ ટુ ગ્રો. એ જેમ એક બીજના ઉપર કાચનું હોય કે પ્રાણીનું બચ્ચું હોય તો એના ઉપર જેમ ઓર હોય, એક કવર હોય જેનો ગ્રોથ રોકી રાખવો હોય, એવી રીતે આ કામ અને ક્રોધ જ્ઞાનના વિકાસમાં બાધારૂપ બને છે. પતંજલિ આ રસ ક્યાં આપે છે? પ્રમાદ, આળસ અને અભિરુચિ ત્રણેય રોકાય છે. 130 પ્રમાદ આલસ્ય અવિરતિ કેમ રોકાય છે? રજસ છે, એક્ટિવિટી છે, પણ છતાં એ હિન્ડ્રન્સ બને છે, કારણ કે પ્રજ્ઞાનો પ્રકાશ એના ઉપર આવતો નથી. પહેલું તો તમસ જ છે, વ્યાધિ ધ્યાન સંશય. તમે તમસમાં છો એટલે તો તમે કાર્ય નથી કરતા, માટે તો ત્રણ તો તમને અનુભવ કરે જ છે. આ બીજા ત્રણ તમે રજસમાં છો, એક્ટિવિટી કરો છો, તે છતાંય નડે છે, કારણ કે પ્રજ્ઞા મદદ નથી કરતી. હવે પ્રજ્ઞાએ મદદ કરે છે અને તમે સત્વમાં છો
ત્યારે ત્રીજા ત્રણ તમારે અચીવ કરવાના છે, મામૂતોની મદદથી એ નથી કર્યો માટે તકલીફ કરે છે. અને એમ કરીને નવ ઇન્ટ્રન્સીસ બતાવ્યા છે. વન ઓફ ધી બ્યુટિફુલ સૂત્રાસ, સાયકોલોજીના 10 પુસ્તકો ભેગા કરો તો એમાંથી ના નીકળે એટલું સત્વ આમાં દારૂ ગુણમાં. તમે જેટલી વખત વાંચો એટલી વખત નવો નવો પ્રકાશ આવતો. લાંબામાં લાંબુ સૂત્ર છે, કંઠસ્થ કરે તમને ફાયદો થશે. અને મેં ટેબ્યુલેશન આપ્યું છે ટેબ્યુલેશન પ્રમાણે. અને એક વખત ટેબલ તમે જોશો ને પછી યાદ રહી જશે. ફક્ત શબ્દો જ છે નવ, કે તમસની અંદર ત્રણ, રજસની અંદર ત્રણ, સત્વની અંદર ત્રણ. તમે નવ શબ્દો યાદ રાખો એટલે વિસ્તૃત વિચાર કરી શકશો. આઈ મસ્ટ હેવ રિફર્ડ ટુ ધીસ સૂત્ર નોટ લેસ ધેન 100-200 ટાઈમ્સ. જેટલી વખત આંખ સામે આવે છે એટલી વખત નવો જ ભાવ લઈને આવે છે. અને એટલે જ માટે એ બીજા બધા ટ્રાન્સલેશન વાંચ્યા હોય તમે એના કરતાં જુદો ભાવ આવે છે. અને ત્યાં હેઝિટેશન નહીં થાય. આઈ સ્ટીલ ક્લેમ દેટ આઈ એમ રાઇટ એન્ડ કરેક્ટ. આમાં થાય પ્રમોદસિંહ જે ટ્રાન્સલેશન કર્યું હતું કે સ્મોલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ કૃષ્ણની ગીતામાં, પતંજલિમાં તો બિલકુલ મેથેમેટિકલી ઇટ ઇઝ અરેન્જ. ધૂમેના વિહતે વન્ની યથા આદર્શ બલેન ચ યથોલ મેના કૃતો ગર્વ તથા તેન ઇદમ આવૃતમ. આ એનાથી લપેટાયેલું છે આ અને એ બધું અધ્યાન. આ એનાથી લપેટાયેલું છે. હવે બતાવે છે આ 39 મો છે. આવૃતમ જ્ઞાન મેલેના એમાં આવેલું એતેન જ્ઞાનમ આવૃતમ. આ કામ અને કૃતિથી આ જ્ઞાન છે ઢંકાઈ ગયેલું છે. મેં તમને પહેલેથી કંઈ કરને વાંચેલું હતું, નહીં તો ખબર ના પડે કે આ કોના ઉપર ચર્ચા થઈ રહી છે. આવૃતમ જ્ઞાન એતેન જ્ઞાનિના, જે જ્ઞાની છે જ્ઞાની છે. મતલબ કે જે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે હરીફાઈમાં છે, પ્રયત્નમાં છે, અભ્યાસમાં છે, એને માટે જો કોઈ વેરલાયક દશા હોય, સમથિંગ અગેન્સ્ટ હિમ, તો એ દશામાં આ કામ અને ક્રોધ બે એના કાર્યની અંદર વિક્ષેપ પાડે છે. સદૃશમ ચેષ્ટે સસ્યાહા પ્રકૃતે જ્ઞાનદા. તમે પ્રયત્ન તો કરી રહ્યા છો પણ કામ ને ક્રોધ તમને નડે છે એટલે સંસારમાંથી છૂટવા નથી દેતા. તમારી પ્રકૃતિ ગમે એટલું દબાણ કરે છે તમે સફળ નથી થતા. એને કેળવવું પડે. કેળવવું કેવી રીતે એ આગળ કહ્યું કે રાગ અને દ્વેષથી મુક્ત રહીને વિચાર કરો. મારો છોકરો છે માટે હું પક્ષ લઉં એમ નહીં, મારો દેશ છે માટે જીતે એવો પક્ષ લઉં એ રાગ છે, અને પાકિસ્તાન હારે એવો વિચાર કરો એ દ્વેષ છે. આમ તો કંઈ લાગે ને એમાં શું ફરક પડે છે, પણ એ ભાવદશાને તમે જ્યારે અનુસરવાની કોશિશ કરો આંતરિક જે ફેરફાર આવે એ પ્રજ્ઞાનો પ્રકાશ ઉપરથી આવતો હોય તો ઇલેક્ટ્રિક બલ્બ ઉપર તમે ધૂળ બાંધી દો અને પ્રકાશ ઉંધાઈ જાય એવી દશા થાય. તમને એમ લાગે કે એક દિવસ માટે કર્યું છે પણ તમારી કેટલાય દિવસની સાધનાને એ વિક્ષેપ કરી નાખે. રજસના માણસને અને જ્ઞાનનો પ્રવાસ કરનારા માટે આ દુઃખકારક બની જાય. નિત્ય વૈરિયા મહાભૂતોના પ્રદેશની અંદર જો તમારા દુશ્મનો કોઈ હોય તો આ બે જ છે. બાકી તમે આખો સંસાર છોડી
અને અંદર દાખલ થયા છે. પણ આ જે અંધકાર ઉત્પન્ન થયો છે એ અંધકારને કાઢવા માટે જીવનની દરેક ક્ષણે તમારે ઇન્ડિપેન્ડન્ટલી વિચાર કરવો. બાળકોની ઝઘડો થાય તો આપણે આપણા બાળકને પ્રોટેક્ટ કરવા માટે કોશિશ કરીએ એટલે એનો જે વાંક છે એને છાવીને ઓછો બતાવીએ, પેલાનો વાંક જરા ઉભરાવી અને વધારે બતાવીએ. આ જે દશા છે એ સત્યથી વિમુખ છે અને સત્યથી વિમુખ તમે થાવ એટલે પ્રજ્ઞા ઉપર લપેટો નાખવા અને પછી એ તોતા બહુમાં સાચવીને તમે આ રૂમની અંદર જાઓ ને એમાં સ્વાતિબેને બધું પેઇન્ટ નવું કરાવેલું હોય ત્યાં સુધી બરાબર છે. આંગળી ધૂંધી જીવવા જાવ તમે એટલે પછી એ આંગળી ધોવા માટે બહાર બીજે ઠેકાણે જવું પડે, પાણી વાપરવું પડે, જે નીકળે નહીં તો ઘસવું પડે, અજામત વધી જાય. ડોન્ટ ટચ ઇટ, કે રાગ અને દ્વેષથી દૂર રહો. જો તમે એની અંદર સડ્ડો વાયા, આઈ નો સિનિયર પર્સન, જ્યારે પ્રશ્ન થયો કે તમે કોનો પક્ષ લેશો આ બે છે તો એ બેમાં જે સાચો હશે તમે એટલે પ્રોમ્પ્ટ રિપ્લાય. મારો મિત્ર છે માટે એનો પક્ષ લઉં એવું નહીં બને. અને તમે જુઓ કૃષ્ણની વાત, દુર્યોધન અને અર્જુન બંને ગયા હતા. અર્જુન માથા પાસે બેઠો હતો, અરે દુર્યોધન માથા પાસે બેઠો હતો અને પહેલો આવેલો હતો. અર્જુન પગ પાસે બેઠો હતો. પસંદગી દુર્યોધન પહેલી કરશે. એક બાજુ હું એકલો છું અને હું નિઃશસ્ત્ર છું, હું શસ્ત્ર નથી ઉપાડવા. બીજી બાજુ મારી મૂળથી નારાયણી સેના છે, તેમાંથી પસંદ કરવાનું છે. દુર્યોધન ગભરાય, હું તો પહેલો આવેલો છું પણ અર્જુન નારાયણની સેના લઈ જશે. પરમાત્મા કહે છે પહેલી પસંદગી દુર્યોધન, તેમાં મને તેવી ઝાળ લાગેલી જ્યારે આ વાર્તા સાંભળતો હતો ત્યારે, પહેલી પહેલી વખત સાંભળતો ત્યારે. હું 10 વર્ષ તો એ શોધાય નહીં હોઉં, કદાચ એ નહીં હો, એનાથી નાનો હતો. પણ આઈ સ્ટીલ રિમેમ્બર કે આવું આવો અન્યાય. અર્જુન એમનો મિત્ર છે ને દુર્યોધન આવો દુષ્ટ માણસ છે, પણ એ દુષ્ટને દુષ્ટતા જાણી એને નારાયણની સેના માગી અને પેલા કૃષ્ણને માગ્યો. જ્ઞાન છે કૃષ્ણ. તમારી પાસે સાધનો ગમે તેટલા હોય, માવું તો ગમે એટલા મજબૂત હોય, પણ જે પ્રજ્ઞા માર્ગદર્શન આપે એ માહું તો ના કરી શકે. કૃષ્ણ એ પ્રજ્ઞાનું બિંદુ છે. પાછો મને એક શબ્દ આપો. આજે ઉપર લપેટો મારનાર છે કોણ? તો એનું રૂપ, એનો દેખાવ, એની આકૃતિ, એનું ફેબ્રિક કામ ઈચ્છાનું છે. તમે જાણી જોઈને ઈચ્છાઓને વધારતા રહેશો તો અલ્ટિમેટલી આ પ્રજ્ઞાનો સ્ત્રોત આવી ગયો છે એના ઉપર લપેટો લાગ્યા જ કરશે. ધીસ ઇઝ ધ રિયલ સિક્રેટ ઓફ લાઈફ.